અમેરિકાના તણાવ વચ્ચે પહેલી વાર આજે મળી રહ્યા છે બાઇડન અને પુતિન જે નિવા માં થશે મુલાકાત શું કારણ છે કે ભારતના કેટલાક વિસ્તારોમાં વેક્સિનેશન પૂરજોશમાં જ્યારે કે કેટલાક વિસ્તારોમાં વેક્સિનેશન ધીમું ગુજરાત સરકારે રાજ્યમાં કોઈ મેલું ઉપાડનારા નથી તેવું વિધાનસભામાં કહ્યું હતું પરંતુ હકીકત શું છે જોઈએ બીબીસીનો એક્સક્લુઝિવ અહેવાલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સ્વિત્ઝરલેન્ડના જીનેવા ખાતે મળ્યા અહીં તેઓ વિસ્તારથી વાત કરશે બંને રાષ્ટ્રોના વડાઓ એવા સમય મળી રહ્યા છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર છે આ મુલાકાતના પ્રારંભમાં જ બાઇડને કહ્યું છે કે મને લાગે છે કે હંમેશા રૂબરૂ મળવું જ સારું છે તો બીજી તરફ પુતિને મુલાકાત લાભકારી નીવડે એવી આશા વ્યક્ત કરી છે શસ્ત્ર નિયંત્રણ પ્રતિબંધો રશિયા પર સાયબર હુમલો કરવાનો અને ચૂંટણીમાં દખલ દેવાનો અમેરિકાનો આરોપ યુક્રેનમાં રશિયાની ભૂમિકા આ કેટલાક એવા કારણો છે જેના લીધે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ ઉમેરાઈ છે દિવસો સુધી તેઓ મિત્રો રહ્યા પણ હવે રાષ્ટ્રપતિ બાઇડન તેમના દુશ્મનો પૈકીના એકને મળી રહ્યા છે અમારે એ નક્કી કરવાનું છે કે શું તે અમારા બંનેના ફાયદામાં છે અને સાથે વિશ્વને સહકાર મળે તેના માટે શું ફાયદાકારક છે અને જોઈએ અમે તે કરીએ તો અને જેમાં અમે સહમત નથી તેમાં અમે લક્ષ્મણ રેખા ખેંચી લઈશું ખાસ કરીને શહેર ઉચ્ચ કક્ષાની વાતચીત માટે ઉપયોગમાં લેવાતું હોય છે રોનાલ્ડ રેગન અને મિખેલ ગોરબાઇચો વચ્ચે શીતયુદ્ધ અહીં છત્રીસ વર્ષ પૂર્વે શરૂ થયું હતું આજના નેતાઓનો પણ પોતાનો ઇતિહાસ છે જ્યારે તેઓ વર્ષ બે હજાર અગિયારમાં મળ્યા ત્યારે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ બાઇડને રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે તેમની પાસે આત્મા નથી અને હાલમાં આ વર્ષે માર્ચ મહિનામાં બાઇડનને જ્યારે રશિયાના વિરોધ પક્ષના ચહેરાને જ્યારે મૃત્યુ અને ઝેર દેવાને લઈને પૂછવામાં આવ્યું ત્યારે એક ઇન્ટરવ્યુમાં હત્યારા તરીકે ગણાવ્યા પરંતુ છેલ્લે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ અને પુતિન વચ્ચે બેઠક થઈ તેના કરતાં આજે પરિસ્થિતિ સાવ જુદી છે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જ ગુપ્તચર સેવાને સાર્વજનિક રૂપે ફગાવી જેમાં સાર નીકળતો હતો કે રશિયાએ તેમને વર્ષ બે હજાર સોળની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતાડવામાં મદદ કરી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયત્નો છતાં અમેરિકાએ ડઝન બંધ પ્રતિબંધો રશિયાની વરિષ્ઠ પ્રતિભાઓ પર લગાવ્યા એવા કે જે મોસ્કોને સંપૂર્ણ અન્યાય જેવા લાગ્યા અમને દરેકે દરેક માટે આરોપી ગણવામાં આવ્યા ચૂંટણીમાં દરમિયાન ગીરી સાયબર હુમલો અને વગેરે વગેરે અને એકવાર નહીં એક સમય નહીં તો શું તેમને કોઈ પુરાવાની પડી છે કે નહીં અમેરિકા પાસે રશિયાની ફરિયાદની આખી યાદી છે જેમાં સાયબર અને રેન્સમવેર વડે અમેરિકાની કંપનીઓ અને બાંધકામ ક્ષેત્રે થયેલા હુમલા સામેલ છે તથા યુક્રેનની પૂર્વોત્તર સીમા પર રશિયા તરફથી સેના ઊભી કરવી જેવા મુદ્દા સામેલ છે પરંતુ રાષ્ટ્રપતિ બાઇડનનો ધ્યેય બહુ નાનો છે કારણ કે તેઓ આ તમામ મુદ્દાને લઈને સમાધાન બાજુ નથી જોઈ રહ્યા પરંતુ ચીનની સેનાશક્તિ અને આર્થિક શક્તિ જેમ જેમ વધી રહી છે બેઇજિંગ એ અમેરિકા માટે હાલ સૌથી વધારે રણનીતિની દ્રષ્ટિએ મુશ્કેલી ઊભી કરી શકે છે જેથી રશિયા સાથે સંબંધો જાળવવા એ તેના માટે આશાનું નવું કિરણ હોઈ શકે હવે જોઈશું જેમાં છે વિશ્વના અન્ય સમાચારો સંક્ષિપ્તમાં ગાઝામાં ફરી હિંસા ફાટી નીકળી છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી બાદ આ પહેલી હિંસા છે ગાઝા શહેરના સૈન્ય ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી ઇઝરાયલનો આરોપ હતો કે હમાસે દક્ષિણ ઇઝરાયલમાં આગ લગાડનારા બલૂન્સ મોકલ્યા હતા ચરમપંથી જૂથ હમાસનું કહેવું છે કે ગઈકાલે જે ઇઝરાયલમાં જમણેરી જૂથે માર્ચ કરી હતી તેના જવાબમાં તેમણે આ પગલું ભર્યું હતું સાઉદી અરેબિયામાં એક વ્યક્તિને મૃત્યુદંડની સજા આપવામાં આવી તે જ્યારે સત્તર વર્ષની ઉંમરના હતા ત્યારે તેમણે કથિત ગુનો આચર્યો હતો રિયાદે અગાઉ વચન આપ્યું હતું કે તે સગીરને અપાતી મૃત્યુદંડની સજાને નાબૂદ કરશે માનવાધિકાર જૂથોનું કહેવું છે કે તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેણે ગુનો કબૂલ્યો હતો ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કબૂલ્યું છે કે તેનો દેશ ભયંકર રીતે અનાજની તંગીનો સામનો કરી રહ્યો છે તેમના દેશમાં આવેલા વાવાઝોડાને કારણે અનાજનું ઉત્પાદન લક્ષ્યાંક પૂરો કરવામાં અસફળ રહ્યું હાલ ઉત્તર કોરિયા તેના પરમાણુ કાર્યક્રમોને કારણે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે અને મહામારીને કારણે તેની ચીન સાથેની સરહદ પણ બંધ છે કોરોના વાયરસથી બચવા માટે લગભગ સો કરોડ વયસ્ક લોકોના રસીકરણ કરવાનો જે પડકાર છે તેની સામે ઝઝૂમી રહેલા ભારતના અલગ અલગ જિલ્લાઓના જે રસીકરણના દર છે તેમાં ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે આપણે આઠ જૂનના આંકડાઓ ચકાસીએ તો ભારત દેશના અમુક જિલ્લાઓમાં ત્રેપન ટકા વસ્તીને રસીનો પહેલો ડોઝ મુકાઈ ચૂક્યો હતો જ્યારે અમુક જિલ્લાઓમાં માત્ર ત્રણ ટકા વસ્તીને જ શહેરી અને ઓછી આબાદીવાળા જે વિસ્તારો છે તેનો અનુભવ સારો રહ્યો છે ખૂબ વધારે વસ્તીવાળા અને ગ્રામીણ વિસ્તારો કરતાં તેના ઘણા બધા કારણો છે તો આ રસીકરણમાં દેશના સૌથી આગળ અને સૌથી પાછળ હોય તેવા જિલ્લાઓમાં વસવાટ કરતા લોકોના અનુભવ કેવા રહ્યા તેના પર જ આ અહેવાલ જોઈશું દિલ્હીથી બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યા આસામથી દિલીપ શર્મા અને તમિલનાડુથી દસપન બાલાસુબ્રમણ્યમનો આ ખાસ રિપોર્ટ ચાર લોકો ચાર કહાણીઓ અને ભારતના ચાર જિલ્લા રસીકરણમાં સૌથી આગળ કેરળથી નજીક કેન્દ્ર શાસિત પ્રદેશ પુદુચેરીનો માહે જિલ્લો માત્ર નવ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો માહે જિલ્લો દેશનો સૌથી નાનો જિલ્લો છે પણ તે અનુસાર સ્વાસ્થ્ય સુવિધાઓ પણ ઓછી છે અહીં રહેતા છાસઠ વર્ષીય રિટાયર્ડ પ્રોફેસર ડોક્ટર વી કે વિજયને કોવિશીલ્ડના બે ડોઝ લઈ લીધા છે પ્રશાસને પરિસ્થિતિને જોતા આખા જિલ્લાને વોર્ડ્સમાં વિભાજિત કરી દીધો દરેક વોર્ડમાં આશા વર્કર સ્વાસ્થ્યકર્મી નર્સ અને ટીચર્સને ઘેર ઘેર મોકલ્યા જેથી તેઓ લોકોને તેમની સગવડતા અનુસાર વેક્સિનેશન માટે સ્લોટ બુક કરી શકે હવે મા એ જિલ્લાના પિસ્તાલીસ વર્ષથી ઉપરના નેવું ટકા લોકોને બંને ડોઝ મુકાઈ ચૂક્યા છે રસીકરણમાં સૌથી પાછળ છે આસામનો દક્ષિણ સાલમારા માનકાચાર જિલ્લો દક્ષિણ સાલમારા માનકાચારની વસ્તી પંચાણુ ટકા મુસલમાન છે ગામમાં ખેતી કરતા પિસ્તાલીસ વર્ષીય મોનોવર અનુસાર હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમના સમુદાય પર ઘણા નિશાન સાધવામાં આવ્યા રાજ્યના મુખ્યમંત્રી બની ગયેલા હિંમત બિસ્વ શર્માએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે ભાજપને મિયા મુસલમાનોના વોટ નથી જોઈતા

દિલ્હીનો દક્ષિણ દિલ્હી જિલ્લો લગભગ બે કરોડની વસ્તીવાળા દિલ્હીમાં કોરોના વાયરસથી થયેલા લગભગ પચીસ હજાર મૃત્યુ બાદ રસી મુકાવવા માંગતા લોકોની અછત નથી સત્યાવીસ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહિમા ગુલાટીએ અઢાર વર્ષથી ઉપરની ઉંમર માટે રસીકરણ ખુલતા જ દક્ષિણ દિલ્હીની એક સરકારી સ્કૂલમાં રસી મુકાવી દીધી મેરે ઘર ઘરસે હાર્ડલી પાંચ મિનિટ मेरे को एक स्कूल में ही मुझे कोवैक्सिन मिल गई थी और मुझे ही ही थोड़ी प्रेफरेबल थी मेरे लिए तो तो बाकी हमने मैंने अपने भाई का भी, भी का भी भी क्योंकि तो वो प्लस है मम्मी पापा पहले हो गया था रसीकरण रहना जिला एक तमिलनाडु तिरुवनामल एक तरफ के लोग रसी ले तिरुवनामलई न प्राथमिक आरोग्य केंद्र में

સરકાર અનુસાર લોકપ્રિય અભિનેતા વિવેકના મોતનું રસી સાથે કોઈ કનેક્શન નથી પણ આ ઘટના રસી સામે શંકા પેદા થવાનું એક મોટું કારણ બની ગઈ છે હવે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં હજારો સફાઈ કર્મચારીઓને દરરોજ માનવ મળ સાફ કરવા માટે મજબૂર થવું પડે છે આ પરિસ્થિતિ ગ્રામ પંચાયતોથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી જોવા મળે છે જોકે આ વર્ષની શરૂઆતમાં ગુજરાત સરકારે વિધાનસભામાં એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં એક પણ સફાઈ કર્મચારીને માનવ મળ નથી સાફ કરવું પડતું પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ જ છે આપણે જોઈશું અમદાવાદથી બીબીસી ગુજરાતીના રોક્સી ગાગડેકર છારા જે લઈને આવ્યા છે બીજી બાજુની વાત પંચાવન વર્ષના સફાઈ કર્મચારી છેલ્લા પચ્ચીસ વર્ષથી દરરોજ સવારે માનવમળ સાફ કરી રહ્યા છે દેશ અને દુનિયા ભલે બદલી હોય તેમનું કામ બદલાયું નથી જે હાજર કરેલા હોય જે હોય એ બધું સાફ કરવાનું અમારે અમારા બાપ દાદા કામ કરતા હોય એટલે અમે કરી આ મહિલાની આપવીતી રાજ્યમાં એક પણ મેન્યુઅલ્સ કેવેન્જર નથી તેવી સરકારી દાવાની પોલ ખોલી રહી છે આ વર્ષની શરૂઆતમાં જ ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે કહ્યું હતું કે રાજ્યમાં કોઈ મેન્યુઅલ્સ કેવેન્જર નથી છોકરાને ના હોય મોટા હોય દેઈ જાય હવે આમના કેવું કોઈને જાજરું હોય ના હોય એટલે બાર બે જાય એટલે સાફ તો કરવું જ પડે સરકારે કહ્યું છે કે મેન્યુઅલ્સ કેવેન્જર ન હોવાથી તેમને પુનર્વસન કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી દરરોજ આ સંડાસ જે હોય એ દરરોજ હોય છે અહીંયા રોજ હોય છે રોજ હોય છે આઈ હોય આઈ હોય થોડો ઘણો હોય ન હોય પણ તમને એવું નથી થતું કે તમારે આ બધું ન કરવું જોઈએ કરવું તો પડન સાહેબ નોકરી છે બીજો કઈ ધંધો નથી એટલે માર તો મો બાપ કરવા એટલે માર તો આ કરવું જ પડે આ સફાઈ કર્મચારીઓ કોરોનાના જોખમ વચ્ચે ફરજ બજાવી રહ્યા છે

2013 માં એક કાયદો પસાર કરીને મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર રોક લગાવી દીધી છે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 6.74% અનુસૂચિત જાતિની વસ્તી છે ગુજરાતમાં કુલ સફાઈ કર્મચારીઓ 1 લાખ થી વધુ છે 2013 પછી મેન્યુઅલ સ્કેવેન્જિંગ ને કારણે ગુજરાતમાં 37 લોકોના મૃત્યુ થયા છે આ વિશે ગુજરાત સરકાર સાથે વાત કરવાનો બીબીસીએ પ્રયાસ કર્યો હતો પરંતુ મંત્રી તેમજ અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો ટ્વિટર અને મોદી સરકાર વચ્ચે વિવાદ વધ્યો છે ટ્વિટર સામે ફરિયાદ થયા બાદ મોદી સરકારે ટ્વિટર સામે ઘણા સવાલો ઉભા કર્યા છે તેના પર જ કીર્તિશની કલમે આજનું કાર્ટૂન બીબીસી સમાચારનું આજનું આ બુલેટિન આ બીબીસી ન્યૂઝ ગુજરાતી યુ ચેનલ પર પણ જોઈ શકો છો આજ માટે બસ આટલું જ ફરી મળીશું આવતીકાલે આ જ સમયે આવજો